ગુડ મોર્નિંગ ટુ ડે વી લર્ન અબાઉટ રેબીસ વાયરસ રેબીસ ડિરાઈવડ ફ્રોમ સંસ્કૃત રિહા રેહાસ સોરી રેવાસ મેડ એનો અર્થ એવો થાય મેડ અને આ એક જે રેબીસ જે છે એ સંસ્કૃત વર્લ્ડમાંથી લેવામાં આવ્યો છે એપિડેમોલોજી વાયરસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ ટેરેસ્ટ્રિયલ એનિમલ એટલે કે આ જે વાયરસ છે એ બધા ટેરેસ્ટ્રિયલ એનિમલમાં પ્રેઝન્ટ હશે એન્ડ ઇન્ડિયા થર્ટી થાઉઝન્ડ ડેથ ડ્યુ ટુ રેબીસ પર યર એટલે કે આપણે જોઈએ તો ભારતમાં આ એક વર્ષમાં આ જે રેબીસ છે હડકવા એના કારણે ત્રીસ હજાર મોત થાય છે કેન બી પ્રિવેન્ટેડ બાય અ સિમ્પલ વેક્સિનેશન ઓફ અ હ્યુમન અને આ જે હ્યુમન છે એમને સિમ્પલ વેક્સિનેશનથી રોકી શકાય એમાં રેબિસ વાયરસ સ્પ્રેડ થતું અટકાવી શકાય એન્ડ ડોગ કેટ બેટ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા ઇઝ અ નોન વેક્સિનેટેડ એટલે કે આપણે જોઈએ તો ઇન્ડિયામાં આ જે કૂતરો બિલાડી બેટની છે એમની માટે રસી નથી કંઈ વેક્સિનેશન નથી એન્ડ રેબીસ હેઝ બિન એલિમિનેટેડ ફ્રોમ અ બ્રિટન એન્ડ જાપાન બાય અ સ્ટ્રિક્ટ વેક્સિનેશન એન્ડ ક્વોરન્ટાઇન એટલે કે સ્ટ્રિક્ટ વેક્સિનેશન અને ક્વોરન્ટાઇન દ્વારા આ જે બ્રિટન અને જાપાન છે એમાંથી હડપોને દૂર કરવામાં આવ્યો છે પેથોજીનેસિસ શું થાય કે કોઈ વાયરસ એન્ટર ટિશ્યુ ફ્રોમ અ સલાઈવા ઓફ અ બાઇટિંગ એનિમલ આપણે ફોર એક્ઝામ્પલ કૂતરું લઈએ હવે એ બાઇટ કરે કોઈ પણ હ્યુમનને તો ત્યાંથી શું થશે એમની સલાઈવા દ્વારા વાયરસ છે એ આપણા ટિશ્યુની અંદર એન્ટર થશે વાયરસ રેપ્લિકેટ ઇન અ મસલ નિયર બાઇટ અને જ્યાં બાઇટ કર્યું હોય એમના જે એમની આજુબાજુના જે મસલ હોય એમની અંદર વાયરસ ત્યાં રેપ્લિકેટ થશે એન્ડ વાયરસ મૂવ અપ પેરીફેરલ નર્વસ સિસ્ટમ ટુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન અ સ્પાઇનલ કોડ અને વાયરસ છે એ મૂવ થશે પેરીફેરલ નર્વસ સિસ્ટમથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી સ્પાઇનલ કોડમાં એન્ડ વાયરસ એસેન્ટ્સ સ્પાઇનલ કોડ એન્ડ વાયરસ રીચ બ્રેઇન એન્ડ કોઝ ઓફ ફેટલ ઇન્સિ ઇન્સિફેલાઇટીસ અને વાયરસ છે એ ક્યાં સુધી બ્રેઇન સુધી પછી પહોંચશે અને ફેટલ એન્સેફેલાઇટિસ કોઝ કરશે એન્ડ વાયરસ એન્ટર સેલાઇવરી ગ્લેન્ડ એન્ડ અધર ઓર્ગન્સ ઓફ વિક્ટીમ અને વાયરસ છે એમના પૂરા બોડીમાં સ્પ્રેડ થઈ જશે

એના લીધે મૃત્યુ પણ થઈ શકે લેબ ડાયગ્નોસિસ એન્ડમોર્ટમ એમાં બાયોપ્સી ફ્રોમ કોલન્યા અથવા તો સ્કીન કોઈ પણ સ્કીનને ત્યાંથી એમની બાયોપ્સી કરી અને લેબમાં ડાયગ્નોસિસ કરવામાં આવે છે અથવા તો એમની સલાઈવામાંથી એન્ડ પોસ્ટમોર્ટમ દ્વારા પોસ્ટમોર્ટમ કરે ને તો એમના ડાયગ્નોસિસ એમના બ્રેઇનમાંથી બ્રેઇન બાયોપ્સી કરી અને પછી કરવામાં આવે છે મોર્ટમ એમાં ડેમોન્સ્ટ્રેટેડ ઓફ અ રેબીસ વાયરસ બાય અ ઇમ્યુનો ફ્લુરોસન્સ ફ્લુરોસન્સ દ્વારા આ રેબિસ વાયરસ છે એમને ઓબ્ઝર્વ કર્યો હતો એમાં ઇમ્યુનો ફ્લુરોસન્સમાં આ રીતે છે જોવા મળે રેબીસ વાયરસ એન્ડ પોસ્ટમોર્ટમ દ્વારા પોસ્ટમોર્ટમમાં જ્યારે બ્રેન બાયોપ્સી કરે ત્યારે નેગ્રી બોડી ઇન હિપો કેમ્પસ એન્ડ સેરેબ્લ એમાં આ રીતે જોવા મળશે બ્રેઇનની જ્યારે બાયોપ્સી કરે ત્યારે પ્રોફાઇલ એક્સિસ પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ થ્રી ડોઝિસ ઓન ડે ઝીરો સેવન ટ્વેન્ટી વન ઓર ઝીરો ટ્વેન્ટી ઓઇટ અથવા ફિફ્ટી સિક્સ આ પ્રો પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસમાં ત્રણ ડોઝ આપવામાં આવે ત્રણ ડોઝ છે એ કાં તો ઝીરો દિવસે સાત દિવસે અને એકવીસ દિવસે જ્યારે પહેલો ડોઝ લઈ એના પછીના સાત દિવસે અને પછી એકવીસ દિવસે કા એ રીતે આપવામાં આવે કે જીરો દિવસે પછી અઠ્યાવીસ દિવસ અને છપ્પન દિવસે એન્ડ બુસ્ટર આફ્ટર વન યર એન્ડ ધેમ એવરી ફાઈવ યર એટલે કે કેવી રીતે તો કે એક વર્ષ પછી બૂસ્ટર એન્ડ આફ્ટર ફાઈવ યર પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ વાઉન્ડ ક્લિન્ડ વિથ સોપ એન્ડ વોટર એટલે કે જ્યાં ઘા લઈ હોય એમને સાબુ અને પાણીથી સાફ કરવામાં આવે છે એન્ડ એપ્લાય બિટાડાઈન સેવલોન સેવન્ટી પર્સન્ટ આલ્કોહોલ અને ત્યારબાદ છે ને બેટાડીન એપ્લાય કરવામાં આવે અથવા તો સેવલોન કાર સેવન્ટી પર્સન્ટ આલ્કોહોલ એન્ડ ડોનેટ સીવેન એન્ડ એડમિનિસ્ટ્રેટિવટી અને ગીવો એન્ટી રેબિસ ઇમ્યુનોગ્લો ગ્લોબ્યુલિન બોથ લોકલી વાઉન્ડ એન્ડ સિસ્ટમેટિકલી એટલે કે એન્ટી રેબિસને ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે એમાં કાં તો લોકલી આપવામાં આવશે અથવા તો સિસ્ટમેટિકલી રેબિસ વેક્સિન અથવા એમને માટે એન્ટી રેબીસ વેક્સિન આપવામાં આવે એન્ટી રેબિસ વેક્સિન ન્યુરલ વેક્સિન આઉટ ડેટેડ નો લોંગર યુઝ એપાઇલ એપાઈપ્ટોજેનિક એટલે કે આજે ન્યુરલ વેક્સિન એન્ડ આઉટડેટેડ મીન્સ કે એમની જૂની તારીખ ડેટ હોય વગેરે એવી એન્ડ નો લોંગર યુઝ એટલે કે એમનો વધારે પડતો પછી ઉપયોગમાં લેવામાં એ નથી આવતી એન્ડ એપિલેપ્ટોજેનિક નોન ન્યુરલ અથવા તો સેલ કલ્ચર વેક્સિન રૂટોનલી યુઝ અને આજે નોન ન્યુરલ અથવા તો આજે એમનો સેલ કલ્ચર વેક્સિન છે એમનો નિયમિતપણે ઉપયોગ લેવામાં આવે છે એમનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે વેક્સિનેશન શીડ્યુલ ફાઇવ ટુ સિક્સ ડોઝ એટલે કે પાંચથી છ ડોઝ ડેઝ ઝીરો થ્રી સેવન ફોર્ટીન થર્ટી એન્ડ ઓપ્શનલી નાઇન્ટીન કાં તો એમને જીરો દિવસે એટલે કે જે દિવસે લઈએ એના પછીના ત્રણ દિવસે સાત ચૌદ અને ત્રીસ અને આ જે નેવું છે નેવું દિવસે એ ઓપ્શનલી છે એ લેવી હોય તો લેવાની નહીં તો નહીં લેવાની એન ગીવ્સ અ પ્રોટેક્ટિવ ગીવ્સ અ પ્રોટેક્શન ફોર ફાઈવ યર્સ અને આ પાંચ વર્ષ માટે સંરક્ષણ આપશે ગીવ ઇન અ ડેલ્ટોઇડ રિઝિયન અને ડેલ્ટો ડેલ્ટોઝ રિઝિયનમાં આપવામાં આવે છે ટ્રીટમેન્ટ રેબીસ ઇઝ અ ફેટલ આજે હડકવા જે છે રેબીસ એટલે મીન્સ કે હડકવા એ જેવું જીવલેણ છે એન્ડ નો ટ્રીટમેન્ટ અવેલેબલ અને એમની કોઈ સારવાર મળતી નથી ઓકે થેન્ક યુ